પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાનની અસીમ કૃપા તથા પ્રેરણાથી પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા માનવ સેવા ચેરિટ ટ્રસ્ટના પુનિત સહકારથી આજે 79મા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન મુખ્ય યજમાન દાતાશ્રી સ્વર્ગીય શ્રીમતી શિલ્પાબેન એવં સ્વર્ગીય અંજલિબેન શાહના સ્મરણાર્થે હસ્તે હની દર્શન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આ કેમ્પમાં 250થી પણ વધારે આંખના દર્દીઓએ લાભ લીધો હતો. સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય, ત્યારબાદ ગુરુદેવનું પૂજન કરી મહેમાનોનું સન્માન અને સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજના આશીર્વચન તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિરના માનનીય પ્રવચન બાદ કેમ્પ ખુલ્લો કરવામાં આવ્યો હતો. કચ્છ મોરબી વિસ્તારના સાંસદ તથા ગુજરાત રાજ્ય ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા તથા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ દ્વારા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હસમુખભાઈ કોડરાણી આજના કેમ્પના મુખ્ય યજમાન અને કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, મંત્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ દેનીભાઈ શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, પંકજભાઈ કોઠારી, જીવાભાઈ શેઠ, ગોવિંદભાઈ કોઠારી, મહેન્દ્રભાઈ કોટક, જગદીશભાઈ શાહ, મનસુખભાઈ ગણાત્રા, રાજેશભાઈ પલણ, રાજેશભાઈ ખન્ના, દીપકભાઈ કોડરાણી, નરેન્દ્રભાઈ પલણ, બળદેવપુરી ગોસ્વામી, પંકજભાઈ મીરાણી તેમજ અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ તથા વિવિધ સમાજ તથા સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંચાલન નિલેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ટ્રસ્ટના મહેન્દ્ર કોટક દ્વારા કરવામાં આવી હતી. કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ.